कोरोना काळ दरमियान પાટણમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જો કે હવે કોરોનાના આંકડાઓમાં સતત ઘટાડો નોંધાતો જોવા મળતા રાહત મળવા પામી છે। બીજી તરફ છેલ્લા 2 માસમાં વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે। પાટણ નગરપાલિકાના જન્મ મરણના રેકોર્ડ પરથી સાબિત થાય છે કે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ ગઈ છે। પાટણ નગરપાલિકાની મરણ નોંધણીના આંકડા ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે વર્ષ 2020માં જાન્યુઆરી થી ડિસેમ્બર દરમિયાન 1429 મરણ નોંધાયા હતા અને તેની સામે ચાલુ વર્ષે જાન્યુઆરી થી મે માસ દરમિયાન માત્ર 5 મહિનામાં જ 1141 મોત પાલિકાના રેકોર્ડ પર નોંધાઈ ચૂક્યા છે। હજુ પણ જન્મ મરણ શાખા ખાતે જે રીતે લોકોની લાઈન નજરે પડી રહી છે તે ચિંતા ઉપજાવનારી છે। પાટણ નગરપાલિકાના જન્મ મરણ રેકર્ડમાં થયેલ નોંધ મુજબ ગત વર્ષે એટલે કે 2020માં કુલ 1429 મરણ રેકર્ડ થયેલ છે, જ્યારે આ વર્ષે એપ્રિલ સુધીમાં એટલે કે 4 મહિનામાં 799 મરણ નગરપાલિકાના રેકર્ડ ઉપર નોંધાયેલ છે। જ્યારે મે મહિનામાં 8 દિન સુધી 442 મરણ નોંધાયેલ છે। આમ આ વર્ષમાં 8 દિન સુધી કુલ 1141 મરણ નગરપાલિકાના રેકર્ડ ઉપર નોંધાયેલ છે। કોરોના કાળ ભલે શાંત થઈ ગયો હોય અને પોઝિટિવ કેસની સંખ્યામાં ભલે ઘટાડો નોંધાયો, પરંતુ અત્યારે જે પ્રકારે પાટણની નગરપાલિકા ખાતે જન્મ મરણની શાખા આગળ આપણે ઊભા છીએ, ત્યાં આગળ આપ સીધી જ રીતે જોઈ શકો છો। આ તરફ કેમેરામેનને કંઈક બતાવવાનો પ્રયત્ન કરે કે આજે જન્મ મરણ શાખા આગળની આ લાઈન જોવા મળી રહી છે। કહી શકાય કે 2020માં કોરોનાએ કહી શકાય કે દેશમાં દસ્તક દીધી હતી અને સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય અને પાટણ જિલ્લો પણ હાહાકાર મચી જવા પામ્યો હતો, પરંતુ જે રીતે વાત કરવામાં આવે કે વર્ષ 2021ની સરખામણીમાં 2020થી 2021ની સરખામણીની જન્મ મરણની આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ 2020માં 1441 મરણ નોંધાયા હતા, પરંતુ એ જ પ્રકારે વર્ષ 2021થી જાન્યુઆરીથી મે મહિના એટલે કે ફક્ત 5 મહિનાની જો વાત કરવામાં આવે તો 1129 જેટલા મોત નિપજ્યા પામ્યા છે। એટલે સીધી જ રીતે વાત કહી શકાય કે ચાલુ વર્ષે લોકોના મોતનો જે આંકડો છે તે ચિંતા વધાવી રહ્યો છે। નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ।